પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલ સાથે કરી વાતચીત. બંને નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ સહિત દ્વિપક્ષીય, બહુપક્ષીય અને સ્થાનિક મુદ્દાઓ પર થઈ ચર્ચા. સરકાર બુધવારે તમામ રાજકીય પક્ષોને અફઘાનિસ્તાનની સ્થિતિથી કરાવશે અવગત. તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાં માનવાધિકારને લઈને વિશ્વ ચિંતિત. ભારત સહિત નિવ્યસિત દેશોના અનુરોધ ઉપર સંયુક્ત રાષ્ટ્રમાં વિશેષ સત્રનું કરાયું આયોજન. તો અફઘાનિસ્તાન સંકટ પર ચર્ચા કરવા G7 દેશોની આજે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક. જાપાનમાં આજથી ટોક્યો પેરાઓલિમ્પિકનો થશે ભવ્ય પ્રારંભ. 54 એથ્લેટ્સ કરશે ભારતનું પ્રતિનિધિત્વ. તો રિયો પેરાઓલિમ્પિકની સુવર્ણપદક વિજેતા મરિયપ્પન થંગવેલુ ઉદઘાટન સમારોહમાં ભારતીય ટીમના હશે ધ્વજવાહક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને આપી શુભેચ્છાઓ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇનનો કરાવ્યો શુભારંભ. 6,000 અબજ રૂપિયાની કેન્દ્રીય સરકારી મિલકતનું કરાશે મુદ્રીકરણ. એનએમપીમાં સરકારી સંપત્તિઓને નહીં વેચવામાં આવે તો રોકાણકારોને સમયમર્યાદા પૂર્ણ થયા બાદ સંપત્તિ કરવી પડશે પરત. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળને મોટી સફળતા મળી. લશ્કરના કમાન્ડર સહિત 2 આતંકીઓ થયા ઠાર. જમ્મુ કાશ્મીરના સોપોરમાં સવારથી જ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણી યથાવત. આજથી રાજ્યમાં શરૂ થશે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું શિક્ષણના હિતમાં શિક્ષણ સર્વેક્ષણ કસોટી ચાલુ જ રહેશે. બંને સંઘોની સહમતી બાદ જ સર્વેક્ષણનો લેવાયો છે નિર્ણય. ભ્રષ્ટાચારના આરોપો અંગે થશે તટસ્થ તપાસ. દેશમાં કોરોના કેસમાં વિક્રમજનક ઘટાડો. છેલ્લા 24 કલાકમાં નોંધાયા 12,000થી પણ ઓછા નવા કેસ. અત્યાર સુધી 58,25,00,000થી વધુ લોકોને અપાઈ રસી. રાજ્યમાં સોમવારે કોરોનાના નવા 14 કેસ સામે 25 દર્દી થયા સાજા. રાજ્યમાં હજુ 46% વરસાદની ઘટ. આગામી 5 દિવસ સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા. સર્જાયેલા લો પ્રેશર ઉત્તર દિશા તરફ ફંટાતા ગુજરાતમાં સક્રિય નથી સિસ્ટમ. હવામાન વિભાગે આપી જાણકારી.